19 નવેમ્બરના રોજ ભારત વર્લ્ડ કપની ફાઇનલ મેચ રમવાનું છે. અત્યારે હાલમાં હું નરેન્દ્ર મોદી સ્ટેડિયમની બહારની તરફ ઉપસ્થિત છું કે જ્યાં બપોરે 2 વાગે ભારતીય ટીમ ફરી એકવાર વર્લ્ડ કપની ફાઇનલ મેચ રમશે. 2011 બાદ તમામ ક્રિકેટ ચાહકો અપેક્ષા રાખી રહ્યા છે કે 2023નો વર્લ્ડ કપ ફરી એકવાર ભારતીય ટીમ જીતશે. અને જે રીતે સતત 9 મેચ બાદ સેમિફાઇનલની 10મી મેચ જીતીને ભારતીય ટીમ ફાઇનલમાં પહોંચી છે. ખાસ કરીને આ વખતે મેચને લઈને તૈયારીઓની વાત કરવામાં આવે તો વર્લ્ડ કપ ક્રિકેટની ફાઇનલ મેચ શરૂ થતાં પહેલાં ભારતીય વાયુસેનાની સૂર્ય કિરણ ટીમ દ્વારા એરોબેટિક ડિસ્પ્લે એટલે કે એક ખાસ એર શોનું આયોજન કરવામાં આવ્યું છે, જે લગભગ 1:30 વાગ્યાની આસપાસ યોજવામાં આવશે. ભારત અને પાકિસ્તાનની મેચ રમાઈ ત્યારે જે પ્રકારે સિંગર્સને પણ આમંત્રિત કરવામાં આવ્યા હતા તે પ્રકારે એક શોપનું પણ આયોજન મેદાનની અંદરની તરફ કરવામાં આવશે. અને ખાસ કરીને વર્લ્ડ કપ વિજેતા ટીમના જેટલા પણ કેપ્ટન્સ છે તેમને બીસીસીઆઈ તરફથી આમંત્રિત પણ કરવામાં આવ્યા છે. બીસીસીઆઈ સાથે જોડાયેલા જે પણ હોદ્દેદારો છે તેમને આ મેચ માટે વિશેષ આમંત્રિત પણ કરાયા છે. ભારત જ્યારે મુંબઈની અંદર સેમિફાઇનલની મેચ રમી, મોટી સંખ્યામાં બોલિવૂડના કલાકારો એ મેચ જોવા માટે ઉપસ્થિત રહ્યા હતા, ત્યારે ફરીથી અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 19 નવેમ્બરે જ્યારે ફાઇનલ મેચ રમાશે ત્યારે ફરી એકવાર બોલિવૂડની હસ્તીઓ સમેત દેશભરમાંથી મોટી જે હસ્તીઓ છે તે પોતે ઉપસ્થિત આ મેચ માટે રહેશે. અને તમામ ક્રિકેટ ચાહકો અપેક્ષા રાખી રહ્યા છે કે 1983-2011 બાદ ફરી એકવાર ભારતીય ક્રિકેટ ટીમ વર્લ્ડ કપની વિજેતા બનશે. કેમેરામેન પ્રિતેશ રાવલ સાથે અતુલ તિવારી, ગુજરાત તક, અમદાવાદ.